ને ભણાવો અને ભણાવી અને એને સાચી દિશામાં પોઈન્ટ અત્યારે એનો હતો પોઈન્ટ પોલીસ નો હતો હવે તમે જે કીધું બેન હા સાચી વાત છે કે બેનો પોલીસ પાસે જતા બીએ છે કામ બીએ છે કારણ કે એ લોકોને એવું છે કે ભાઈ અમે પોલીસ સ્ટેશનના દાદરા ચડશું તો અમારું ભલે બિચારી વિક્ટીમ છે જેને અમે સર્વાઈવર કહીએ છીએ પણ એવું વિચાર છે એટલે એ ગભરાય છે કારણ કે સમાજ એને કહે છે કે હા તો પોલીસ સ્ટેશનના દાદર ચડે અરે ભાઈ તો ન્યાય માર્ગમાં ચડી છે ભાઈલા એક પોઈન્ટ હતો પહેલા બીજું કે ઓબ્વિયસલી એ વાત સત્ય છે આપણને બધાને ખબર છે હજારો વાર આપણે ડિસ્કસ કર્યું છે કે જ્યારે તમે પોલીસમાં જાઓ છો ત્યારે ઘણી વાર તમને જ એઝ અ પેલું શું ગણાય તમને જ ગુનેગાર તરીકે જુએ છે તમને 25 સવાલ આડા કે ભાઈ તું કેમ ગઈતી ને શું પહેર્યું તું ને પેલા એ શું કર્યું ને ક્યાં હાથ લગાડ્યો ને ઓલ ધોઝ સિલી ક્વેશ્ચન્સ વિચ જે બહેનોની ડિગ્નિટીને આઉટરેજ કરે છે એવા ક્વેશ્ચન્સ પૂછાય છે અને એટલે બહેનો પોલીસ પાસે જતા ડરે છે પણ અત્યારે શું થયું છે કે નાવ ટાઈમ્સ હેવ ચેન્જ હા થોડું ઘણું છે એવું ના નથી પાડતી આ એગ્રી છે પણ ધીરે ધીરે ટાઈમ ચેન્જ થઈ રહ્યા છે કારણ કે એટલે ટાઈમ ચેન્જ થઈ રહ્યા છે કારણ કે પોલીસ સેન્સિટાઈઝ થઈ રહી છે પોલીસને એટલે એવા ડાયરેક્શન્સ અપાયા છે કે ભાઈ બહેનો સાથે બહેનોના જે ઇસ્યુઝ છે આવા બધા આડાવલા ક્વેશ્ચન નહીં એને બહેનો પોલીસ સ્ટેશનમાં બી ના પૂછાય અને હવે તો જ્યુડિશિયરીમાં બી કારણ કે પહેલાં તો શું જજની સામે પેલો લોયર પૂછે કે ક્યાં આડ્યો હતો બેન મને બતાવો એટલે આ બધું હવે ઓછું થયું છે હું આમ નથી કહેતી ઝીરો થયું છે પણ ઓછું થઈ રહ્યું છે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બધાને મારે ખાસ કહેવું છે કે તમે ચિંતા ના કરો કારણ કે હવે આજની તારીખમાં લો છે લો એ છે કે અગર કોઈ પ્રેસવાલા યા કોઈએ બી અગર નામ બહેનનું લખ્યું યા આપ્યું યા આઈડેન્ટિટી ડાયવર્જ કરી તો ઓબ્વિયસલી એ લોકો પર ગુનો બનશે પ્રેસવાલા પર કે જેને કર્યું છે એટલે તમારે એ બીવાની બી જરૂર નથી પડી જશે એટલે આ જે લોકોના માઇન્ડમાં છે આપણે એની અવેરનેસ કરવાની છે કારણ કહું કે જ્યારે આપણે ભણેલા ગણેલાની વાત કરીએ છીએ મારી પાસે એક નહીં એવા હજાર કે હજાર તો ના કહેવાય પણ 100 કેસ એવા હશે જેમાં ભણેલી ગણેલી બહેનો માર ખાય છે ભણેલી ગણેલી હોય છે જોબ કરતી બી માર ખાય છે હવે એની હું તમને સાયકોલોજી કહી દઉં બેનને કદાચ આઈડિયા નહીં હોય સાયકોલોજીસ્ટ છે પણ હું એની સાયકોલોજી કારણ કે અમે ડાયરેક્ટ હેન્ડલ કરીએ છીએ એ લોકોની સાયકોલોજી હોય છે ઘણી વાર એ લોકો એ ડિસ્કસ કરે છે કે જો અમે આવું એટલા માટે કરીએ અમે થોડો માર ખાઈ લઈએ જાતું કરીએ બે રીઝન એક તો ઓબ્વિયસલી બહુ જ કોમન રીઝન છે બાળકો માટે અમારા કારણ કે હું જયારે કહું કે બેન તમે તો પોતે પગભર છો તમે તો ભણેલા ગણેલા છો તો શું કામ માર ખાવ છો તો કે જુઓ બેન એક તો અમે આ સમાજની એવી હવે એટલે સમાજ ઇઝ ઇમ્પોર્ટન્ટ સમાજની એવી સ્થિતિ છે કે બેન અગર હું કંઈક બી સ્ટેપ લઈશ તો સૌથી પહેલાં મારા બાળકોને એ કરવામાં આવશે બીજું ઇમ્પોર્ટન્ટ છે કે હું બહાર અગર હું લેટ છું મારા માઇકે ચાલી જાઉં પાછી બરાબર છે તો આ તો એક વરુ છે સોરી બટ આઈ એમ યુઝિંગ દેટ વર્ડ એક વરુ છે પણ હું જેવી સિંગલ એટલે સિંગલ એટલે આવી રીતે ડિવોર્સ થી કેવી ટાઈપની થઈ જઈશ તો બીજા માર્કેટમાં 10 વરુ મારી પર તૂટી પડશે આ એવા ડાયલોગો છે અને એટલા માટે એ લોકો વિચારશે કે ભલે આ એક વરુ ચાલશે થોડુંક આગળ પાછળ કરશું મને બોલી લેવા દો ને બે પછી હા તો તમને ટાઈમ મળશે નહીં નહીં પણ મને બોલી લેવા દો ને વચ્ચે ના બોલાય બેન સોરી બેન સમાજને જોડે કરીએ છીએ અને કહે છે બેન આવા કોઈ વારું નથી તમે ચિંતા ના કરો તમે કારણ કે આજે તમે અગર સ્ટેપ લેશો તો બીજી 10 બેન તમારે શીખશે અને પોતાની ડિગ્નિટી લાઈફ જીવી શકશે જી મીનાજી મીના